વેલકમ, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. અને આજે હું છું અંબાજી. તો આજે અંબાજી દર્શન કરીશું આપણે, અંબાજી ગબ્બર પ્રયાણ કરીશું. અને અંબાજીમાં જે પણ થોડા ઘણા લોકેશનો આવેલા છે તો ત્યાં પણ આપણે જવાનું છે. તો ચલો આજે આપણે પ્રથમ ગબ્બર તરફ પ્રયાણ કરીએ. તો જો તમે અંબાજી ગબ્બર દર્શન કરવા માટે આવો છો તો અહીંયા જ ગાડી પાર્કિંગ છે, તો અહીંયા તમે પેડ પાર્કિંગ કરી શકો છો. અહીંયા ફોર વ્હીલરના 50 રૂપિયા એટની જોડે જ આ પાર્કિંગની વ્યવસ્થા છે, તો તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો તમારું ફોર વ્હીલર. તો અહીંયાથી તમે રોપવેમાં જઈ શકો છો. આ રોપવેમાં જવાનો રસ્તો છે, તો તમે અહીંયા રોપવેમાંથી પણ ગબ્બર પર ચડી શકો છો. જો તમે પગથિયા ચડવા માટે સક્ષમ નથી તો તમારે અહીંયા રોપવેમાં જવાનું છે. તો ચલો હવે આપણે ત્યાં રોપવેમાં ઉડન ખટોલામાં જ જઈશું. તો જો આપણે આવી ગયા છીએ અંબાજી ગબ્બર ઉપર. તો આ સામે ઉડન ખટોલામાં બેસીને તમે અહીંયા ગબ્બર દર્શન કરી શકો છો, ત્યાં ચડીને પણ અહીંયા આવી શકો છો. અહીંયા અત્યારે આપણે આ ગબ્બર પર આવી ગયા છીએ. જો ગબ્બર ઉપરથી નજારો કંઈક આવો લાગી રહ્યો છે. સામે રોપવે છે અને આ છે ગબ્બરનું સ્થાનક. તો જો આ મંદિરમાં કઈ મૂર્તિ વૂર્તિ તમને જોવા નહીં મળે. અહીંયા એક જ્યોતની પૂજા થાય છે, તો જે નિરંતર ચાલુ રહે છે આ મંદિરમાં જ્યોત, તો અખંડ જ્યોતની અહીંયા પૂજા થાય છે. અહીંયા મૂર્તિ નથી મા અંબાની, તો નીચે જે મંદિર છે ત્યાં છે, ત્યાં પણ વિશ્વયંત્રની પૂજા થાય છે અને અહીંયા અખંડ જ્યોતની પૂજા થાય છે. તો અખંડ જ્યોત આ કન્ટિન્યુ રહે છે. અને જો આ ઉપરનો વ્યૂ, આ ગબ્બર ઉપરનો વ્યૂ જો, અહીંયા ગબ્બર પર તમને બધા સ્ટોલ મળી જશે, પૂજા સામગ્રીના સ્ટોલ પણ તમને અહીંયા મળી જશે ઉપર ગબ્બર ઉપર જ. તો જો આ તમે ભીડ જોઈ રહ્યા છો ને, આજે આ ચૈત્ર મહિનાની ભીડ છે. જે ચૈત્ર મહિનાની નવરાત્રી હોય છે, તો ગુજરાતના મોટા ભાગના મંદિરોમાં આટલી જ ભીડ જોવા મળે છે. નોર્મલ દિવસોમાં તમે આવો છો તો આટલી ભીડ નથી હોતી, પણ આ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તો અત્યારે એના કારણે જે અંબાજીના ગબ્બર પર ખૂબ જ ભીડ છે. રોપવેમાં પણ તમારે વેઇટિંગ કરવું પડે છે. જો ગુજરાતના મોટા ભાગના મંદિરોમાં આ ચૈત્ર મહિનામાં ભીડ રહે છે. તો જો અહીંયા કાળ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે અંબાજી મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ. તો અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે આ મા અંબાજી માતાનું મંદિર. તો જે 51 શક્તિપીઠો આવેલી છે એમાંનું એક આ શક્તિપીઠ છે, આ કે જે મેઇન શક્તિપીઠ કહેવામાં આવે છે, કે અહીંયા માતા પાર્વતીનું હૃદય પડ્યું છે. તો જે 51 ટુકડા થયા હતા પાર્વતીજીના, તો એ ટુકડામાંથી જે હૃદય નીકળ્યું હતું ને હૃદય હતું એ અહીંયા અંબાજીમાં પડ્યું હતું, ગબ્બર ઉપર પડ્યું હતું.
અને અહીંયા મંદિરનું નિર્માણ થયું છે. આ અરવલ્લીની પર્વતમાળાઓમાં આ ગબ્બર છે, જે આરાસુર ગબ્બર કહેવાય છે. નીચે મંદિર પણ છે અંબાજી માતાજીનું. અને જો આ ગબ્બર પર ભીડ કેટલી છે, આજે ચૈત્ર મહિનાની નવરાત્રી છે ના કારણે ખૂબ જ ભીડ છે. તો ચલો હવે ગબ્બર પરથી નીચે ઉતરીને આપણે જઈએ અંબાજીમાં આવેલા એક બીજી જગ્યાએ, કે જે ચુંદરીવાળા માતાજી તરીકે પ્રખ્યાત છે જગ્યા. ચલો હવે ગબ્બર પરથી નીચે ઉતરીએ. ચલો આપણે આવી ગયા છીએ અંબાજીમાં આવેલી બીજી એક જગ્યા, કે જે ચુંદરીવાળા માતાજીના આશ્રમથી પ્રખ્યાત છે. તો ચુંદરીવાળા માતાજીની આ વિશાળ જગ્યા છે અહીંયા. તો એ ચુંદરીવાળા જે માતાજી છે, સાધુ હતા, જે સંત હતા, તો અત્યારે હયાત નથી, પણ એમની આ જગ્યા છે કે જે ચુંદરીવાળા માતાજી તરીકે પ્રખ્યાત છે, ખૂબ જ પ્રખ્યાત છે. જે એક્ઝેક્ટ જે આરાસુર ગબ્બર છે, એ ગબ્બરની એક્ઝેક્ટ જોડે જ આવેલું છે આ. જો આ આખી આ ચુંદરીવાળા માતાજીની આખી જગ્યા, તો જો આ ચુંદરીવાળા માળીની માતાજીની આ બેઠક છે. તો જે બાપુ તમને નજરે પડી રહ્યા છે, તો અત્યારે હયાત નથી, આ છે ચુંદરીવાળા માતાજી. તો એવું કહેવાય છે કે જે આ ચુંદરીવાળા માતાજી હતા, એ ખાધા પીધા વગર રહી શકતા હતા. તો ઘણા વૈજ્ઞાનિકોએ પણ એમનું ટેસ્ટ કરેલો છે. તો આ ચુંદરીવાળા માતાજી જે હતા, એ અન્ન અને જળનો ત્યાગ કરેલો હતો, કે જે અન્ન અને જળ વગર રહી શકતા હતા. આ એમનું એક મહાત્મ્ય છે કે જેના કારણે પ્રખ્યાત હતા, કે ખાધા પીધા વગર પણ જીવી શકતા હતા. એમને ઘણા બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા હતા, ઘણા બધા વૈજ્ઞાનિકો એમના પર ટેસ્ટ પણ કર્યો હતો. તો એ